चाल शिक्षण पढ़वा लाइन। हाँ नमस्कार मित्रों, आज आपणे चैप्टर नंबर 3 नी अंदर लेक्चर नंबर 4 जेमा आपणे भणवानुं छे परमाणुओं त्रिज्या, आयनीय त्रिज्या, आयनीकरण, एन्थाल्पी। परमाणु त्रिज्या ने आपणे वात करीए तो कोने परमाणु त्रिज्या कहेवाय? परमाणु त्रिज्या ने बीजा बे नाम थी ओळखाय, सहसंयोजक त्रिज्या અને ધાત્વિક ત્રિજ્યા। સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વિક ત્રિજ્યા આ બંને નામના સરળતા ખાતર આપણે નામ આપેલું છે પરમાણુ ત્રિજ્યા। સાદી ભાષામાં વાત કરીએ તો બે પરમાણુ કોઈ પણ બે ધાતુ હોય છે, ધાતુના બે પરમાણુઓને નજીક આવવાના જે બે પરમાણુની પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરથી સરેરાશ અડધા અંતરને પરમાણુની ત્રિજ્યા કે સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે। તમારી ટેક્સ્ટબુક નો પાના નંબર 86 ઉપર સહસંયોજક ત્રિજ્યા એની જે બે ક્લોરીન પરમાણુ નું જે અંતર આપેલું છે, સરેરાશ અંતર જે 198 પિકોમીટર અને તેનું અડધું મૂલ્ય એટલે 99 પિકોમીટર એ બે ક્લોરીન પરમાણુની પરમાણુ ત્રિજ્યા જે સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે। ધાતુની વાત કરીએ તો કોપર ધાતુનું 256 સરેરાશ અંતર 256 પિકોમીટર છે અને તેનું ધાતી વચ્ચેનું સરેરાશથી અડધું અંતર એટલે 256 નું અડધું કરીએ તો 128 પિકોમીટર થાય, એ કોપરની ધાતવીય ત્રિજ્યા કહેવામાં આવે છે। અહીં પરમાણુ ત્રિજ્યા એટલે કે સહસંયોજક ત્રિજ્યા અને ધાતવીય ત્રિજ્યાની અડધું અંતરને આપણે સરળતા ખાતર આપણે પરમાણુ ત્રિજ્યા શબ્દથી ઓળખવામાં આવે છે। પરમાણુ એટલે શું? પરમાણુ એટલે સોડિયમ પરમાણુ, મેગ્નેશિયમ પરમાણુ, ફ્લોરિન, ઓક્સિજન, આ બધા પરમાણુ। સોડિયમ, મેગ્નેશિયમ, ઓક્સિજન આ બધા પરમાણુ। હવે આપણે વાત કરીએ કે ભાઈ બે પરમાણુ એના કેન્દ્ર આ કેન્દ્રીય કેન્દ્રને જોડતું સરેરાશ તેનાથી અડધું અંતર ટાંકું અંતર થાય તો આને કહેવામાં આવે છે પરમાણુ ત્રિજ્યા। શું કહેવામાં આવે છે? પરમાણુ ત્રિજ્યા। ટૂંકમાં સારી રીતે જો આપણે વર્ણન કરવું હોય તો કોઈ પણ પરમાણુના કેન્દ્રથી છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન જે આવેલો છે ત્યાં સુધીના અંતરને પરમાણુની ત્રિજ્યા કહેવામાં આવે છે। ત્યાર પછીની વાત આવે છે આયનની ત્રિજ્યા। આયન પાસે બે પ્રકારના, આયન બે પ્રકાર, ધન આયન, ઋણ આયન। પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે, ત્યારે તે હંમેશા ધન આયન બનાવે છે અને પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે હંમેશા ઋણ આયન બનાવે છે। અહીંયા આપણે ઉદાહરણ જોશું અને એની આયન ત્રિજ્યાને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો અહીંયા સોડિયમ પરમાણુની જરૂર છે, સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોન છે 11, તો એ ઇલેક્ટ્રોન અંતર સૌપ્રથમ 1s2, સૌપ્રથમ બધાને ખબર છે s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, p કક્ષકમાં વધારે 6 ઇલેક્ટ્રોન સમાય, d ની અંદર 10 ઇલેક્ટ્રોન સમાય અને f ની અંદર 14 ઇલેક્ટ્રોન સમાય છે। મારે 11 ઇલેક્ટ્રોન દાખલ કરવાનો 1s2 2s2 2s પછી આવે છે 2p6, 2 ને 4 ને 6 10 થઈ ગયા 3s1 ધ્યાન આપો, એટલે કે આ પરમાણુ કેન્દ્ર છે, પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 2 ઇલેક્ટ્રોન, ત્રીજામાં 6 ઇલેક્ટ્રોન, 2p માં 6 ઇલેક્ટ્રોન છે અને 3s નંબર એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન એટલે આ જે અંતર છે એનું પરમાણુ ત્રિજ્યા થઈ ગઈ। અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એ સોડિયમનું પરમાણુ ત્રિજ્યા કહેવાય, પરમાણુ ત્રિજ્યા। હવે મારે આ ઇલેક્ટ્રોન છેલ્લામાં છેલ્લી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોનને મારે ઋણ કરવો છે। તમને ખબર છે કે આપણે એક ઇલેક્ટ્રોનને ઋણ કરીએ તો એની ઉપર +1 પર થાય,
तो सोडियम ની કોઈ હવે બની ગયું Na+1 જો એને બે ઇલેક્ટ્રોન દૂર કરું તો મેગ્નેશિયમ માંથી મને બે ઇલેક્ટ્રોન દૂર કરું તો મેગ્નેશિયમ ની ઉપર જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા એટલા પ્લસ લખવાના સોડિયમ ની ઉપર બે ઇલેક્ટ્રોન દૂર કરો તો Na ની ઉપર +1 લખાય એટલે કે એક સંયોજક ધરાવતો ધન આવે Mg માંથી હું બે ઇલેક્ટ્રોન દૂર કરું તો Mg+2 લખાય એલ્યુમિનિયમ માંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરું તો Al+3 લખાશે સિલિકોન માંથી 4 ઇલેક્ટ્રોન દૂર કરું તો Si+4 લખાય આ રીતે ધન આયન બનશે જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા હોય એટલા એનો પ્લસ લખવામાં આવે હવે બધાને ખબર છે કે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ભણી ગયા પ્રોટોન ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા જે પરમાણુ પરમાણુ છે એટલા પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જો આપણે શોધવી હોય તો આ જે પરમાણુ પરમાણુ છે એમાંથી પ્લસ હોય તો આપણે માઇનસ કરવાનું તો 11 માંથી 1 બાદ કરે તો આપણે 10 ઇલેક્ટ્રોન થાય પ્લસ 2 હોય તો 2 માઇનસ કરો અને પ્લસ 3 તો 3 ઓછા કરવા પડે તો આથી પરમાણુ પરમાણુ પર 3 ઓછા કરવા પડે એટલા ઇલેક્ટ્રોન આની અંદર કહેવાય અહીંયા પરમાણુ પરમાણુ અત્યાર છે ઉપર પ્લસ 1 છે તો અત્યાર પછી નીચે એટલે 10 ઇલેક્ટ્રોન કહેવાય 10 ઇલેક્ટ્રોન કહેવાય તો અહીંયા 1s2 2s2 2p6 એટલે હવે થઈ ગયા 10 ઇલેક્ટ્રોન અહીંયા સુધી તમે જે રહ્યા છે 11 ઇલેક્ટ્રોન આની અંદર છે પ્રોટોન ની સંખ્યા 11 ઇલેક્ટ્રોન ની સંખ્યા 11 આની અંદર પ્રોટોન ની સંખ્યા 11 છે પણ ઇલેક્ટ્રોન ની સંખ્યા થઈ ગઈ 10 હવે આપણે બધાને ખબર છે કે 10 ઇલેક્ટ્રોન બળ છે એટલે કેન્દ્રની અંદર પ્રોટોન ની સંખ્યા 11 છે એટલે 11 ઇલેક્ટ્રોન ને એટલે 10 ઇલેક્ટ્રોન જે છે એને પેલા પ્રોટોન 11 છે એટલે જો અંદરની બાજુ ખેંચશે એટલે આકર્ષણ વધી જો એને કારણે 10 ઇલેક્ટ્રોન અહીંયા રહ્યો તો 10 ઇલેક્ટ્રોન આ અંતર છે પરમાણુ તો ત્યારે આટલું અંતર પકડે સુધી જ્યારે આયન થઈ ગયા 10 ઇલેક્ટ્રોન તો આટલું અંતર થઈ ગયું અંતર વધે છે કે ઘટે છે એટલે કે તમને ક્લિયર નથી થતું અહીંયા વધારે આટલું અંતર અહીંયા આયન બની ગયો 10 ઇલેક્ટ્રોન ની જગ્યા અંતર ઘટી ગયું આકર્ષણ વધ્યું આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન જે બહાર રહેલો છે ઇલેક્ટ્રોન છે કેન્દ્ર તરફ આકર્ષાય એટલે કક્ષા અંદરની તરફ સંકોચાશે એને કારણે અંતર ઘટવાનું આકર્ષણ વધવાનું એને કારણે પરમાણીય ત્રિજ્યામાંથી જ્યારે આયનીય ત્રિજ્યા બને છે એમાં પણ પાછો જો ધન આયન બને તો હંમેશા ધન આયનની ત્રિજ્યા હંમેશા તેના પરમાણુ કરતા નાની હોય છે આ વાક્ય ખૂબ જ અગત્યનું વાક્ય છે જનક પરમાણુ ધન આયન એટલે સોડિયમમાં ધન આયન છે ધન આયન સોડિયમમાં ધન આયન છે અને એમાં જનક પરમાણુ કહેવાય એટલે કે સોડિયમ જે છે એની ઉપર પ્લસ માઇનસ કઈ નિશાની લીધે જનક પરમાણુ કહેવાય એમાંથી ધન આયન તો ઉપર પ્લસ આવી જાય એટલે ધન આયન કહેવાય તો ધન આયન ત્રિજ્યા તેના પરમાણુ પરમાણુ કરતા હંમેશા નાની હોય હોય ને હોય છે નાની જ હોય છે તમારે જોવું હોય તો કોષ્ટક ની અંદર જોઈ લેવાનું એમાં સમૂહ ની અંદર બધાની ત્રિજ્યા કરી છે જ્યારે ધન આયન બને છે ત્યારે ત્રિજ્યા હંમેશા ઘટાડો જોવા મળશે હવે આપણે વાત કરીશું ઋણ આયન ની તો ધ્યાન રાખો ઋણ આયન પરમાણુ જ્યારે કોઈ પણ મારા ફ્લોરિન છે તો ફ્લોરિન નો પરમાણુ કેવા નવ છે અહીંયા આ છે 1s2 2s2 2p6 સોરી 2s2 હવે 4 ઇલેક્ટ્રોન છે બાકી કેટલા રહ્યા 5 ઇલેક્ટ્રોન p કક્ષક નો વધારે વધારે 6 સમાય 6 કરતા ઓછા લખાય એટલે 5 લખી દેવું ચાલે 6 કરતા વધારે p કક્ષકમાં લખવામાં આવશે નહીં ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ ને આવડવી જોઈએ તો આ બધી વસ્તુ આવડશે હવે ધ્યાન આપજો અહીંયા પ્રોટોન 9 છે ઇલેક્ટ્રોન પણ 9 છે હવે હું F ની અંદર 1 ઇલેક્ટ્રોન ઉમેરવાની કોશિશ કરું છું તમને બધાને શીખવ્યું કે આનો પરમાણુ પ્રમાણ 9 છે એટલે પ્રોટોન ની સંખ્યા 9 કહેવાય પણ ઇલેક્ટ્રોન ઉપર માઇનસ ની નિશાની આવે તો આની અંદર જે પરમાણુ પ્રમાણ છે તેમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરવાનો જો -2 લખાય તો 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના થાય -3 લખાય તો 3 ઇલેક્ટ્રોન ઉમેરવાના થાય તો આમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા કરશે 9 તો છે ઉપર -1 છે એટલે 9 ને 10 એટલે અહીંયા ઇલેક્ટ્રોન ની સંખ્યા થઈ ગઈ 10 હવે મારે 10 ઇલેક્ટ્રોન દાખલ કરવા છે અહીં જો 1s2 2s2 ને 2p6 આ 10 ઇલેક્ટ્રોન
એટલે 10 ઇલેક્ટ્રોન લઈ ગયા. આપણે સિમ્પલ એક મોટા ખેંચવાળી રમત અંતર આ તમને બધાને ખબર છે કે આ બાજુ 10 જણ હોય એ બાજુ 10 જણ હોય તો ત્રીજી બાજુ કોઈ આ બાજુ ખેંચે જીરી બાજુ કોઈ તે બાજુ ખેંચે પરંતુ કેન્દ્ર અહીંયા કેન્દ્રમાં કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા જો 11 ઇલેક્ટ્રોન 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન 11 11 છે જીરી બાજુ તે બાજુ છે જીરી બરાબર છે પરંતુ એ જો 11 પ્રોટોન એટલે કે કેન્દ્રમાં 11 પ્રોટોન છે પેલી બાજુ બહારની બાજુ પર 10 ઇલેક્ટ્રોન બહાર છે તો પેલા 11 ને છે કે અંદરની બાજુ એટલે પ્રોટોનને ખેંચી કાઢે પેલા નજીક આવવાનું એનો મતલબ કે કેન્દ્રથી અંતર શું થવાનું ઘટવાનું આકર્ષણ વધવાનું અંતર ઘટવાનું એટલે અહીં ધન આયનની ત્રિજ્યા ઘટે છે પણ પેલી બાજુ 10 થઈ ગયા એટલે કે બહારની બાજુ પર ઇલેક્ટ્રોન 10 થઈ ગયા અને કેન્દ્રમાં પ્રોટોન 9 છે એટલે અપાકર્ષણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું નો અપાકર્ષણ સમાન ધ્રુવ અહીંયા ઓલરેડી ઇલેક્ટ્રોન 9 છે ઇલેક્ટ્રોન છે બીજું એક બહારથી ઇલેક્ટ્રોન 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 વચ્ચે અપાકર્ષણ એટલે આ બહારની બાજુ પર જવાનો એટલે એ વચ્ચે શું થવાનું અંતર શું થવાનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થાય અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થાય એને કારણે ઇલેક્ટ્રોન બહારની તરફ જાય છે એને એટલે કહેવામાં આવે છે કે ઋણ આયનની પરમાણ્વીય ત્રિજ્યા જ્યારે પણ કોઈ ઋણ આયન બને છે પરમાણુમાંથી જ્યારે ઋણ આયન બને છે ત્યારે તેના જનક પરમાણુ કરતા હંમેશા જે મોટી હોય છે એની આયનની ત્રિજ્યા એટલે કે ફ્લોરિન કરતા ફ્લોરિનનો જે આયન બને છે એનું કદ હંમેશા મોટું જ્યારે સોડિયમમાંથી સોડિયમ બને છે એટલે અહીંયા લખું છું સોડિયમમાંથી સોડિયમનો ક્રોસ આયન એટલે કે સોડિયમનો ધન આયન બને છે તો આમાં મોટું કોણ કોનું કદ મોટું ધન આયનનું કદ હંમેશા નાનું હોય છે આ ધન આયનનું કદ હંમેશા એટલે મોટું કોણ છે સોડિયમ પરમાણુ મોટો એનો ધન આયનનું કદ હંમેશા નાનું એવી રીતે અહીંયા ફ્લોરિનની જો આપણે વાત કરીએ ફ્લોરિન અને ફ્લોરિન માઇનસ કારણ કે ફ્લોરિનનું ઋણ આયન બને એનું કદ મોટું અણુ કદ મોટું બને આ પરમાણુ છે પરમાણુ કરતા ઋણ આયનનું કદ મોટું ધન આયનનું કદ નાનું હંમેશા આ બે રીતે ખાસ યાદ રાખજો એના પછી આવે છે કોયડો નંબર 3.5 કોયડા નંબર 3.5 ની અંદર આવે છે એમજી એમજી પ્લસ ટુ એ એ પ્લસ ટુ Mg Mg plus 2 Al Al plus 3 વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન Mg નો પરમાણુ ક્રમાંક 12 છે Al નો 13 છે તારી અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કોણ અહીંયા પણ પ્રોટોન લખીશું ઇલેક્ટ્રોન લખીશું એટલે તમને ખબર પડશે તમને બધાને ખબર છે Mg પ્રોટોન કેટલા 12 ઇલેક્ટ્રોન કેટલા 12 આની અંદર પણ પ્રોટોન mg માં 12 જ છે પણ ઇલેક્ટ્રોન કેટલા થવાના 12 એનો પરમાણુ ક્રમાંક એટલે 12 પ્રોટોન થવાના પરંતુ ઇલેક્ટ્રોન ઉપર પ્લસ 2 છે જો ઉપર પ્લસ આવે ઉપર પ્લસ આવે તો બે ઇલેક્ટ્રોન માઇનસ કરવાના બે પ્લસ એટલે કે માઇનસ કર 12 માંથી 2 જાય તો કેટલા રહે ઇલેક્ટ્રોન 10 થઈ જાય કેટલા થઈ જાય 10 હવે બધાને ખબર છે 12 અહીંયા છે 12 કેવી ગયો છે થોડી વાર બેન થાય એટલે એની પરમાણુ ત્રિજ્યા પરંતુ 12 અહીંયા છે કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે 12 છે બહાર ઇલેક્ટ્રોન કેટલા છે 10 છે 12 માના છે 10 ને અંદરથી ઝડપથી ખેંચે એટલે આકર્ષણ વધે શું થશે આકર્ષણ વધવા એટલે અંદરની તરફ સંકોચાશે ત્રિજ્યા એટલે હંમેશા આના કરતા જે આયન બને છે ધન આયન એનું કદ હંમેશા નાનું 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 જનક પરમાણુ કરતા ધન આયનનું કદ હંમેશા નાનું 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 બનશે જ્યારે ઋણ આયનનું કદ હંમેશા મોટું મોટું અને મોટું થશે એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમની જો આપણે વાત કરીએ મિત્રો એનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે પ્રોટોન 2 ઇલેક્ટ્રોન 2 તો આના પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો પ્રોટોન તો 13 દેવાના કારણ કે કેન્દ્રમાંથી કોઈ પ્રોટોન કશે જવાનું નથી બહારની બાજુમાં જે ઇલેક્ટ્રોન છે એટલે કે કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા છે કાતો તે બળ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે કાતો ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને હવે અહીંયા 3 ઇલેક્ટ્રોન વત્તા લખેલો મતલબ એવો સમજવાનો કે વત્તા 3 લખ્યું એટલે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે વત્તા 2 લખ્યું એટલે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે વત્તા 1 લખ્યું એટલે સોડિયમ 1 પરમાણુ
નો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે F માઇનસ લખે એટલે ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે છે માઇનસ લખે એટલે એક મેળવે માઇનસ 2 લખે તો બે મેળવે છે એવું અમારું હવે અહીંયા 13 તો એનો પરમાણુ ક્રમાંક છે મારે બધા કોણ છે 3 બાર કોણ તો અહીંયા કેટલા છે ઇલેક્ટ્રોન 10 10 ઇલેક્ટ્રોન થઈ ગયા હવે આ બેનું કન્ફ્યુઝન એટલે Mg નું કદ મોટું કોના કરતા Mg + 2 કરતા L નું કદ મોટું કોના કરતા L + 3 કરતા હવે Mg અને L માં કોણ મોટું તે તમારે જોવાનું છે એના માટે સમૂહની અંદર આયન કોણ ત્રિજ્યા એના માટે આપણે સમૂહ અને આવર્તન ગણવાના છે આ સમૂહ છે એ પ્રથમ સમૂહ પર લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સ છે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન ટાઇટન ઓક્સિજન ફ્લોરિન નિયોન સમૂહમાં સમૂહ શબ્દ આવે એટલે ઉપરથી નીચે યાદ રાખવાનું ઉપરથી નીચે અને આવર્ત શબ્દ આવે એટલે ડાબીથી જમણી બાજુ હવે તમને બધાને ખબર છે મેગ્નેશિયમ એની બાજુમાં એલ્યુમિનિયમ છે આનો 5 છે આનો 2 છે એલ્યુમિનિયમ નો આયન અહીંયા જોજો એલ્યુમિનિયમ નું કદ મેગ્નેશિયમ કરતા નાનું થાય એનું કારણ તમને સમજાવું મિત્રો કે એલ્યુમિનિયમ ની બહારની કક્ષામાં 13 ઇલેક્ટ્રોન છે મેગ્નેશિયમ ની બહારની કક્ષામાં 12 ઇલેક્ટ્રોન છે 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન વધારે આકર્ષણથી ખેંચે છે એનો મતલબ કે એલ્યુમિનિયમ અંદરની તરફ વધારે સંકોચ હશે સમૂહની અંદર આયનીય ત્રિજ્યા કક્ષા બદલાય છે જ્યારે આવર્તમાં કક્ષા બદલાતી નથી હું અહીંયા યાદ અહીંયા લખું છું સમૂહ આવર્ત અહીંયા એક વસ્તુ આપણે કોષ્ટક તૈયાર કરીશું એટલે તમને સમજ પડશે કે કોની અંદર આયનીકરણ એન્થાલ્પી વધે છે કોની અંદર પરમાણુ ત્રિજ્યા વધે છે કોની અંદર આયનીકરણ ત્રિજ્યા વધે છે એ તમને ક્લિયર કટ ખબર પડી છે પડી જશે અત્યારે અહીંયા મેગ્નેશિયમ નું કરતા મેગ્નેશિયમ ની વધારે છે કોને કરતા એલ્યુમિનિયમ કરતા એલ્યુમિનિયમ નું કદ નાનું છે એટલે સૌથી વધારે કદ મેગ્નેશિયમ નું થશે એના પછી એલ્યુમિનિયમ નું થશે એના પછી Mg + નું સૌથી નાનું Al + 3 એટલે એનો જવાબ લખાશે અહીંયા આનો જવાબ આવશે આપણો ચોથા ક્રમાંકો તો સૌથી પહેલા નાની સૌથી ચોથા ક્રમાંકો તો Al + 3 નું કદ સૌથી નાનું એનાથી મોટું Mg + 2 એનાથી મોટું Al અને સૌથી મોટું Mg સૌથી નાનું કદ સૌથી મોટું કદ આના પછીના લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી શીખીશું થેન્ક યુ